શહેરના વિસ્તારમાં વર્લ્ડના એક વૃક્ષને કારણે આસપાસના અનેક લોકો મુસીબત સેવી રહ્યા છે અનેકો વખત નગરપાલિકામાં રજૂઆત કરી હોવા છતાં સમસ્યાનો કોઈ અંત આવતો નથી જેના કારણે આસપાસના વિસ્તારના રહીશોમાં જબરો રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરના ભોયવાળા વિસ્તારમાં ખાતે આશાપુરા મંદિરની બાજુમાં રહેતા અનેક લોકો વડલાના એક વૃક્ષને કારણે ઘણા લાંબા સમયથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આશાપુરા માતાજીના મંદિર નજીક જ વર્ષો જૂનો તોતિંગ વડલો આ લોકો માટે મુશ્કેલીનું કારણ બની ગયું છે આ વિશાળ વડલાની સુકાયેલી ડાળો પણ ગમે ત્યારે પડે તેવી શક્યતા દેખાઈ રહી છે જેના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે આ ઘટાદાર વડલાના વૃક્ષની વિસ્તરતી જતી વડવાઈઓએ અનેક મકાનોની દિવાલો પણ તોડી નાખી છે આ વડલાના કારણે આસપાસના મકાનો પણ જર્જરી બની રહ્યા છે અહીં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે જ્યાં ખારવા સમાજની બાળાઓ નવરાત્રીના સમયે માતાજીની પૂજા અર્ચના કરતી હોય છે અને ગરબા પણ રમતી હોય છે આવી બાળાઓના જીવ પણ આ વડલાના કારણે જોખમમાં મુકાઈ રહ્યા છે ઘેઘુર વડલાની આ સમસ્યા અંગે આ વિસ્તારના અનેક લોકોએ અનેક વખત પોરબંદર પાલિકામાં રજૂઆત પણ કરી છે તેમ છતાં કોઈ નિરાકરણ આવતું નથી આશ્ચર્યની વાત તો એ છે કે આ વિસ્તાર વોર્ડ નંબર અગિયાર એટલે કે પોરબંદર નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે નામ છે તસનીમ બેન હસનભાઈ ભોયવાર ઓરાવાર આજે આજે ધરતીકમના નીચે તાકામાં મૂળિયા આવી જાય છે વડલાના છે એની કારણે પાણી આવી જાય બાથરૂમમાં પાણી ઢાબા કરીએ તો થઈ જાય ને તો પાણી ભરાતું જ નથી મારું નામ મસાણી દક્ષા છે અમે ભોયવાળા વિસ્તારમાં હોળી ફળીઓ આશાપુરા મંડળની બાજુમાં અમે રહીએ છીએ અમે કેટલા ટાઈમથી અમને વડલાની પ્રોબ્લેમ છે અમે નગરપાલિકામાં કેટલા ટાઈમથી અમે અરજી વાયુ વાવાઝોડું એવું ત્યારે પણ અમે ગયા તા અરજી દેવા ઈ લોકો અમને જવાબ જ નથી દેતા કાપવાય ના થતા અમને અત્યારે આટલી તકલીફ છે અમારી છોકરીઓ અહીંયા નોરતામાં ગરબી રમતી હોય છોકરાઓની માથે અહીંયા લાકડા પડે છે છોકરાઓ રમતા હોય એની માથે પડે છે અમારા વાવાઝોડું વરસાદ આવે ત્યારે અમારા ઘરની આગળ પાછળ બધામાં આ વડલો આટલો ફેલાયેલો છે અમારા ઘરને આટલું નુકસાન કરે છે વાયુ વાવાઝોડામાં અમે નગરપાલિકામાં ત્રણથી ચાર વાળે અમે અરજી દીધેલી છે અમને અરજીનો કાંઈ જવાબ હજી લોકો આપતા નથી આ વિસ્તારના રહીશોના જણાવ્યા મુજબ શહેરના પ્રથમ નાગરિક ગણાતા પોરબંદર નગરપાલિકાના પ્રમુખના વિસ્તારમાં જ જો લોકો આવી સમસ્યાઓથી પીડિત હોય તો અન્ય વિસ્તારની હાલત કેવી હશે તે તો વિચારવાનું જ રહ્યું વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર